स्टार ग्रीन होम केयर प्रोडक्ट द्वारा प्रस्तुत गृहिणी सेफ चैलेंज मां भाग लेने हूं तमारी सामे सूरती भगत मुठियानी रेसिपी नी रजूआत करू छु। एक वाटकी जेटलू तेल लई पछी एमा कांदा साटड़वा मूको। कांदा ने मैं 2 मिनिट सुधी हल्को साटड़ो। पछी एमा आदु लसन नी पेस्ट नाखी हलावो। लसन बराबर मिक्स था एटले एमा जे टोमेटो अपने कट करीने राखेला छे ते अंदर नाखीने पाछू 2 मिनिट साटड़वा मूको। ત્યારબાદ આમાં લાલ મરચું 3 ચમચી, હળદર જોઈતા પ્રમાણમાં, ધાણા પાવડર 2 ચમચી, ધાણા પાવડર 1 ચમચી, હિંગ 1 ચમચી, ગરમ મસાલા પાવડર અને દાણાનો ભૂકો જે આપણે જોઈતા પ્રમાણમાં આપણે જેવું ગટકા હોય એ પ્રમાણે થોડો દાણાનો ભૂકો નાખવાનો, પછી હલાવો। મીઠું આપણે ટેસ્ટ મુજબ, બધા કેવું ખાય કેવું નહીં, કોઈકને ખાડું ખાય કોઈક મોડું ખાય એ પ્રમાણે જોઈતા પ્રમાણમાં મીઠું નાખો। પછી એમાં થોડો ફુદીનો અને કોથમીરની જે કાપેલું રાખીને આપણે તૈયાર રાખેલું છે બારીક કટ કરેલું તે નાખીને આપણે સ્વાદ આવે એ પ્રમાણે નાખીને એને ફરી સાતળો કે એમાં થોડુંક મસાલો સારો એવો પચી જાય। ત્યારબાદ આપણે જે બટાકા અને મકાઈના દાણા આપણે બાફીને રાખ્યા છે તે આ સતળેલા કાંદો ટામેટું છે તેની અંદર આપણે ઉમેરવાના છે। આમ તો બધા મકાઈ આખા નાખે પણ શું છે કે આજકાલના છોકરાઓ આખા મકાઈ નહીં ખાય એટલે મેં દાણા કાઢીને રાખેલા છે। તમે ધારો તો આખું મકાઈ પણ કટ કરીને રાખી શકો। બધું મિક્સ કર્યા પછી સાતળો આપણે બરાબર વઘાર આવવા માંડે એટલે અંદર પાણી નાખીને થોડીક વાર ઉકળવા મૂકો। આ શાકને કકડો આવે એટલો સમય આપણે મુઠિયાની તૈયારી કરીએ। આ બાજુ આપણે વાટેલી ચણાની દાળ જે ઘઘરી વાટી છે એની અંદર ફુદીનો, કોથમીર, મીઠું, મરચું, હળદર, થોડો સોડા કાર્બ, આપણે જે ખાવાનો સોડા કહીએ તે અને થોડુંક તેલ નાખીને આ તૈયાર કરીએ છીએ વડાનો, વડા બનાવવાની તૈયારી। વાટેલી ચણાની દાળમાં જે આપણે બધા મસાલા ભેગા કરેલા તેના ધીરે ધીરે નાના નાના વડા જેવું આપણે તળવા મૂકવું, વડા આકારમાં તળો। તો આ આપણા વડા તળીને તૈયાર થઈ ગયા છે અને એને આ શાકનો જે કકડો આવી ગયો છે તેની અંદર નાખીને ફરી થવા દેવાનું। આમાં આપણે ફુદીનો નાખશું ને તો એનો ટેસ્ટ વધારે સારો આવશે એટલે થોડો ફુદીનો અને કોથમીર ભેગો કરીને નાખવાનો। સ્ટાર ગ્રીન હોમ કેર પ્રોડક્ટ ગૃહિણી સેફ ચેલેન્જમાં ભાગ લઈ હું ખૂબ ખુશ છું।